હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ અંદર તો સીસીનું જે માર્ક આવી ગયા ને તો અત્યારે કંઈક ચેન ટેલિગ્રામમાં કંઈક આવો માહોલ છે ભાઈ તારા કેટલા છે ને તારા કેટલા આવ્યા એમ તું તારા કે મારો વાર આવશે કે નહીં આવું મૂંઝવણ ને આજે કોઈ વાત છે નહીં આખી રાત આ ચાલશે ઘણા તો રાતે બે બે વાગ્યા સુધી ટેન્શન મારે શકે કે વારો આવશે કે નહીં શું છે એમ તો હવે માલિક આગેકાળ ક્યાં સોચા છે કે હવે આગળનું શું કરવાનું ભાઈ હવે માર્ક જાહેર થઈ ગયા છે તો હવે શું કરવાનું ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો આરામથી રાહ જોઈ જોઈએ પ્રિડિક્શન હમણાં કરતા નહીં હું કરવા આવ્યો નથી કન્ફ્યુઝિંગ છે એ એક સર્વે જેવું આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું હતું કે કોને કેટલા માર્ક હોય થાય તો તમને જસ્ટ નોર્મલ જાણકારી એટલે માણસનું મગજ કેવું છે કે ભાઈ એક કોઈ કહી દે ને કે ભાઈ હા એટલા માર્ક સારા કહેવાય તો એને મજા આવે અંદર છે એટલે આપણે જોવાનું છે ખાલી ભાઈ કેટલા માર્ક કોને થાય છે શું વસ્તુ છે આખી જે છેવાડે ગામડાનો છોકરો તૈયારી કરે છે ઘરે બેસીને તો એને ખબર ન હોય એનું કોઈ કે ભાઈ કોને કેટલા માર્ક થાય ને પૂછવાનું છે તો આપણે એવું પ્લેટફોર્મ બેઠા તો બધું બધાને જાણકારી એક જગ્યાએ ભેગી અને બધાને કહે કે ભાઈ જો એટલા એટલા માર્ક છે કોઈકને સો માર્ક કંઈ થાય છે કોઈકને નવાણું થાય છે ને કોઈકને આટલા વિધા કોઈકને આટલા લીધા તો એક સર્વે પરથી તમને આઈડિયા હોય કે ભાઈ હા એક મજા આવે ખાસ કારો મળે એટલે તમારું મગજનું થોડુંક ટેન્શન હળવું થાય બાકી આનો બીજો કોઈ વિકલ્પ છે નહીં એટલે ભાઈ કમ્પ્લીટ વાંચવા માંડો અને જેણે જ્યારે સીસીની એક્ઝામ પતીની તૈયારી ચાલુ કરી દીધી છે ને અત્યારે એનો સીસીનો સિલેબસ પણ પતી ગયો હશે ભાઈ આપણે મેન્ટરશીપ પ્રોગ્રામ જે ચાલુ હતું એનો એનું લગભગ બે વીક બાકી રહ્યા છે બાકી આરામથી બધું પતી ગયું છે એટલે પછી તમને કન્ફ્યુઝન ગ્રુપ બી કરવું ગ્રુપ એ કરવું શું કરવું એ બધું આવીશ ક્યારે રિઝલ્ટ આવશે પછી અત્યારે જે ચાલે છે ને પ્રમાણે તૈયારી કરો ખોટું ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે તો આપણે હમણાં વાત કરશું આમાં કે ભાઈ શું છે તો એક ગૂગલ શીટ બનાવી હતી આપણે શેર કરી હતી ઓલમોસ્ટ સાડી ત્રણસો પ્લસ જણાય હજી તો કલાક બે કલાક જ થઈ તો સાડી ત્રણસો પ્લસ જણાય એમાં રિસ્પોન્સ આપ્યો છે તો એના આધારે આપણે થોડુંક નક્કી કરીએ કે ભાઈ શું છે કેવા માર્ક વધે છે વારો આવશે કે નહીં એના હું કંઈ જ્યોતિષ તો નથી તમને એમ થાય કે સાહેબ જ્યોતિષ છે ચાલો હમણાં સાહેબ કહેશે એટલે એ રિઝલ્ટ એ જ બની હશે આપણું મેરિટ તો એવું કોઈ વસ્તુ છે નહીં આપણે જસ્ટ તમને એક નોર્મલ ઓવરવ્યુ મળે એના માટે આ વિડીયો બનાવીએ છીએ ને થોડું માહોલ ઉડતો માહોલ હોય ત્યારે બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન હોય ત્યારે કોઈક સપોર્ટ મળે કે હા ભાઈ મોજ કરો ટેન્શન લેવાની જરૂર નથી સાઈટ પ્લસનો વારો આવી હશે ઓલમોસ્ટ એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ બધાના માર્ક છે કેવા છે વૈદા છે તો મારા માર્કની વાત કરીએ તો મારા માર્ક કેટલા છે ઓગણ પચાસ હતા મારા કેટલા અડતાલીસ પોઈન્ટ સમથિંગ થતા હતા બરાબર કેમ કે એ રીઝન તમને કહીશું કે શું કરવા કેટલા થતા હતા એ બધું રીઝન કોઈ માઈને રાખતું નથી ભાઈ શું કરવા સાહેબ તમે તો પોતે જીપીએસસી મેન્સ આપવાનો છો આ છે તો તમને જ કેમ એટલા ઓછા થાય તો એનો કોઈ મતલબ નથી એના બોતેર માર્ક થઈ ગયા એટલે ખાસ વાત ત્રેવીસ માર્ક્સ હોય તો મને નથી ખબર કે આટલા બધા માર્ક્સ વચ્ચે હું તો એમને આપવા ગયો તો કે ભાઈ ચલો આપી આવ્યા છે તે છે બરાબર ને હમણાં થોડાક વિડીયો ઓછા આવે છે રીઝન છે કે મારે મેન્સની તૈયારી છે તો હવે વીકલી એક વિડીયો આપણે નાખશું બરાબર જેને આપણી ચેનલ નવા છે એ જરાક સબસ્ક્રાઇબ કરી લઈને આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લે એમાં તમને બધું મળી રહેશે આગળનું જે શું પ્લાનિંગ છે શું કરવું છે બરાબર ને સીસી ગ્રુપ બી માટે પાર્ટ ટુ મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે લાવશું તો વાત કરવાની છે કે ભાઈ શું ભાઈ કેવા માર્કોને વધે છે શું છે વસ્તુ તો ભાઈ તમને ત્રેવીસ માર્ક્સ કેમ વધે તો મારી ત્રીજી શિફ્ટ મારી ઓલમોસ્ટ

તો જો ભાઈ પચાસના સાહીઠ ઓલમોસ્ટ બધાને વૈદ્યા છે જો ભાઈ કોઈક ના ના છ્યાસી થયા છે સોળ ચાર ની શિફ્ટ હતી આમાં તમે આરામથી પોસ્ટ કરીને જોઈ લેજો હું ખાલી તમને સ્લાઇડ કરીશ પછી જોઈશ કે ભાઈ સાઈઠ ઉપર કેટલા જણા છે એ પણ આપણે જોશું તમને આઈડિયા આવ્યો કે સાઈઠ ઉપર થાય તો કંઈ નહીં તો આરામથી પોસ્ટ થઈને જોઈ લેશું આપણે આમ સ્લાઇડ કરી દઈશ ઓકે છે તો આ પ્રમાણે જોજો કે ભાઈ કઈ શિફ્ટમાં કેટલા કે ભાઈ પિંચોતેરના એંશી થયા પંચાવન અઠ્ઠાવન થયા છે પિસ્તાલીસ અઠાવન ના પિંચોતેર થયા છે ભાઈ ઓગણીસ ચાર ની શિફ્ટ માં વધ્યા છે કોઈ બેન અને પોલ કરતા આમાં થોડુંક જો ભાઈ ક્યાંય સો તો વિદ્યાર્થી સાચો રિસ્પોન્સ ના પોલ કરતા થોડુંક સાચો હોય કેમ કે આમાં બંધ બાજી હોય એટલે એમ થાય કે ચલો ને ભાઈ નાખી દે દઈએ એને બધું કરે કે બધું નાખવાનું હોય એટલે માટે એટલે સુડતાલીસ ને ઓગણ પચાસ એમાં બે ત્રણ માર્ક ચૌદ પાંચ ની શિફ્ટ હતી તું બરાબર છે પછી પચાસ ને અડતાલીસ અહીંયા ઘેટા પણ છે ભાઈ વીસ પાંચ ની શિફ્ટમાં એવું કઈ છે નહીં ભાઈ ખબર નથી કોઈ માર્કે ચેક નથી કર્યા તે સત્તાવાની થયા છે બરાબર ત્રણ ત્રણ ની શિફ્ટ ત્રણ ત્રણ તો આઈ થિંક નહીં હોય પણ ત્રણ ચાર હશે બાણું પણ થયા છે તો એવું કે સો માર્ક સો થી વધારે કોઈને માર્ક થયા નથી મેક્સિમમ સો માર્ક આપ્યા છે સાહેબ સો માંથી વધારે પણ થાય ઘણી વાર એવું બનતું પણ હોય છે કેમ કે જો આ નેવ્યાશી વાળા ભાઈને હાર્ડ શિફ્ટ આવી હોય તો એને વીસ માર્ક મારી વૈદા હોય તો સો ઉપર પણ મેક્સિમમ સો માર્ક આપ્યા છે એને ગ્રુપ એની તૈયારી ચાલુ કરી દીધી છે અત્યારે જો અહીંયા પણ વધ્યા છે માર્ક વધારે પડતા તો ઘણા ત્રીસ ત્રીસ માર્કમાં વધ્યા છે ઘણા બે ચાર માર્ક વધ્યા છે તો એ રીતના આઠ શિફ્ટ પ્રમાણે માર્ક વધ્યા છે તમને એક રિસ્પોન્સ ખબર પડે ભાઈ કેવું કેવું છે પછી આનું આપણે જોઈશું કે ભાઈ કેટલા ઉપર કેટલા માર્ક છે તો મેં આનું જોયું ને તો હમણાં તમને કહીશ કે ભાઈ બસો બસો શું પણ આપણે સાઠ ઉપર કેટલા માર્ક છે જોશું આપણે એટલે આઈડિયા આવશે ઓલમોસ્ટ બધાને બહુ વધારે માર્ક થાય છે બધાને વધ્યા છે ઓલમોસ્ટ બધાને વધ્યા છે છપ્પનમાંથી ડાયરેક્ટ 80 થઈ ગયા છે એટલે વીસ પ્લસ ચાર ચોવીસ પ્લસ વધ્યા છે આની અંદર તો આ બધું વિશે જાણો જો અહીંયા દસ માર્ક જેવા જઈ છે તો આ બધા આરામથી તમે એવું હોય તો પોસ્ટ કરીને જોઈ લેવું કેટલા માર્ક વૈદ્યા છે ઓલમોસ્ટ એટલા હજી બે ત્રણ દિવસમાં વધારે આવે પણ એવું કોઈ મતલબ નથી કે ભાઈ હવે રિસ્પોન્સિપ જોઈને એવો કઈ ફાયદો નથી યાર ખાલી ખાલી કે શું અઠવાડિયું રહી છે એટલું સહન કર્યું તો કરી લ્યો ખાલી ખાલી એ બધા મેરીટ કેટલું રટક છે શું છે એના કરતા કામ કરો આ અઠવાડિયું પણ સારી રીતે તૈયારી કરું કેમકે આ અઠવાડિયું છે ને નોર્મલ પબ્લિક તૈયારી નહીં કરે તો પાછળ રહી ગયા હોય તો એક વસ્તુ છે અઠવાડિયામાં કે જે બીજા દસ પંદર દિવસ છે એમાં બધું મૂકીને તૈયારી કરો ભાઈ ગ્રુપ બીમાં વારો આવે કે ન આવે એ વિચારવા નથી જો અહીંયા આ ગેટા પણ છે માર્કેટ લે પ્રમાણે સમજાણું તો એ પ્રમાણે યાદ રાખજો અને ખાસ કરીને જોજો જો ત્રણસો ને ચોસાઠ રિસ્પોન્સ થઈ ગયા છે તો આ બધા તો હવે આમાં નોર્મલી આના પરથી શું ખબર પડે છે કે ભાઈ વસ્તુ છે બધાને ઓલમોસ્ટ માર્ક તો હોઈ જાય છે તો મેરિટ બાબતે થોડી ઘણી ખાલી કહી દઉં છું એવું નહીં માગતા કે ભાઈ આ મેરીટ છે એટલે તમને ખાસ કે બાકી કંઈ મેરિટ વિશે થોડા એટલા દિવસ રાહ જોઈ છે તો બીજા દસ બાર દિવસ આરામથી રાહ જોઈ લો એટલે આરામથી મેરિટ આવશે બહુ મોડું નહીં કરે પણ બીજું આ એક બે દિવસ હવે વાંધો નહીં અંદર ન આવે તો કંઈ વાંધો નહીં થોડીક વાર મૂવી બહુ જોઈ લો ફ્રેશ થઈ જાય બરાબર અને પછી કાલથી પાછું રેગ્યુલર હતું ને ચાલુ કરી દઉં જે બદલાવવાનું કંઈ છે નહીં આ અઠવાડિયું બે અઠવાડિયું છે ને એ જ તમારા માટે લકી છે જો તમે પાછળ રહી ગયા હોય તો બીજા બધા છોકરાઓ તમે આગળ નીકળવાની કોશિશ કરશો તો ગ્રુપ બી ની તૈયારી કરાય પછી રિઝલ્ટ આવશે પછી હું તમને કહીશ કે ગ્રુપ એ અને બી બે મને ગ્રુપ બે નું કોન્ફિડન્સ નથી તો ગ્રુપ એને કરાય કે એ હું તમને દૂર કરી દઈશ બરાબર છે તો ચલો કઈ વાંધો નહીં તો બાકી તમારા કોમેન્ટ બોક્સમાં તમારો માર્ક લખજો તો વાત કરી કે મેં આ સીટ જોઈને તો એમાં જો અત્યારે બધાના મેસેજ બધા ગ્રુપમાં જોશો ને બધા ફૂલ મેસેજ મેસેજ જ છે તો મેં જોયું ને નોર્મલ તો સાઈઠ પ્લસ વાળા છે ને કેટલા જણાવ્યું એમાં સાઈઠ પોઈન્ટ પાંચ વાળા આવી જાય એટલે એવું ન વિચારું સાઈઠ પ્લસ વાળા ઓલમોસ્ટ ત્રણસો ને સાઈઠ માંથી બસો જેવા છે સમજાણું એટલે તમે આનો રેશિયો લગાડી લેવો સમજાણો કે ભાઈ ઓલમોસ્ટ પચાસ ટકા જણાતો એવા છે કે જેને સાઈઠ પ્લસ થાય છે એવા અત્યારે અનુમાન છે મારું અનુમાન છે ભાઈ આ કોઈ પથ્થર કી લખી નથી એટલે સાઈઠ પ્લસ તો ઓલમોસ્ટ જેને પૂછશો ને સારી તૈયારી વાળાની વાત કરું છું નોર્મલ જે તૈયારી કરતા હોય પબ્લિક એની વાત કરું છું તો ક્યાંક ને ક્યાંક એવું લાગે સાઈઠ પ્લસ વાળાને મેરિટ રહી શકે સાઈઠ પ્લસ બરાબર અને સિત્તેર પ્લસ તો મને નથી લાગતું કે ગ્રુપ બી નું જઈ શકે એટલે સાઈઠથી સિત્તેર વચ્ચે હોય તો તમે સેફ છે બરાબર એટલે ડોંટ વરી અને ગ્રુપ એનું સિત્તેર પ્લસ અથવા એસી પ્લસ જઈ શકે તો એનું આપણે ક્યાં બહુ પ્રિડિક્શન નથી કરતા પણ નોર્મલી ખાસ કરો કે ભાઈ સાઈઠ થી નીચે થાય છે તો એ મુંજાવાની જરૂર નથી આગળ ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ એ બધું આવે છે અને ભાઈ વારો આવી પણ જાય હું કહું એ સો ટકા સાચું નથી પણ મારું અનુમાન આવું હોય છે કે ભાઈ એક સારા એવા ચારસો પાંચસો જણાનો સર્વે કરવાનો બરાબર ચારસો પાંચસો જણાનો સર્વે કરવાનું અને સર્વેમાંથી એક આઈડિયા લગાડવાનું આઈડિયા હોય છે એટલે એનું કોઈ પથ્થરની લકીને એવું નહીં નોર્મલી આ તમારી સામે તમારા રિસ્પોન્સની સીટી છે એટલે સમજાણું તો બસ આ એક વસ્તુ યાદ રાખવાની સાઈઠ પ્લસ થતા હોય ને ભાઈ તો પ્રેમથી તૈયારી ચાલુ કરી દેવાય કેમ કે દસ પંદર દિવસ છે ભાઈ આમાં ન થતા હોય તો તૈયારી કરે ભાઈ ક્યાંક ને ક્યાંક કામ લાગશે ખાલી ખાલી ઓટા તોડવા અને કોકનું જોવું કે ભાઈ હા તારે કેટલા તારે કેટલા એવું કરવું એના કરતાં તૈયારી ચાલુ કરી દે બાકી હું નોર્મલી વિડીયોસ બધા વ્લોગના બ્લોગને બધું લાવતો રહીશ બરાબર થોડાક દિવસોમાં બધું આવશે તો ખાસ કરીને અને સીસીબીની આપણા માટે જે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ છે એનો પાર્ટ ટુ પણ લાવીશું અને અત્યારે ટેસ્ટ સિરીઝ છે જેને પ્રેક્ટિસ કરવી હોય ભરપૂર ટોપિક વાઈઝ મસ્ત સરસ મજાની ટેસ્ટ સિરીઝ છે એ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝમાં કરી શકે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે એટલે તમને બધાને ઉપાધિ કરવાની જરૂર નથી બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ અત્યારે ફેસ કેમ નથી દેખાતું તો ભાઈ ફેસ નથી દેખાતું કેમ કે અત્યારે મારી પાસે પેન ટેબલેટ ને અત્યારે બધી વસ્તુ સેટઅપ છે નહીં તો અત્યારે હું વિડીયો બનાવું છું ઓકે છે તો ડાન્ ચાલો ભાઈ મળીએ પછી નેક્સ્ટ વિડીયોની અંદર